नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती माध्यम में आपनु फरी एक बार स्वागत छे। मित्रों, आपणे चैप्टर नंबर 3 जोता हता, द्विचल सुरेख समीकरण युग्म, जेनी अंदर आपणे बधीज प्रकारनी मेथड जोई चुक्या छीए द्विचल सुरेख समीकरण युग्मने उकेलवानी। याद करावू तो सौ प्रथम आपणे जोयुं हतुं आदेशनी रीत, चौकड़ी गुणाकारनी, સિક્વન્સમાંથી બોલતો આડુંડું બોલું છું, આદેશ સૌ પહેલાં આલેખની રીત, પછી આદેશની રીત, પછી લોપની રીત અને પછી ચોકડી ગુણાકારની રીત। આપણે આ ચાર રીતો જોઈ હતી અને ત્યારબાદ છેલ્લા બે એક વિડીયોથી આપણે વિશિષ્ટ રીત, વિશિષ્ટ આદેશની રીતનો આપણે ઉપયોગ કરીને છેલ્લે દ્વિઘાત સમીકરણમાં આપણે રૂપાંતરણ કરતા હતા, અરે દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે રૂપાંતરણ કરતા હતા એવા એક્ઝામ્પલ જોતા હતા, જેમાં છેલ્લા ભાગમાં આપણે એક સૌથી આઈએમપી દાખલો જોયો હતો, જેનું આપણે આની પહેલાંના એકવાર વિડીયોમાં પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા કે રૂહી પોતાના વતન જવા માટે અમુક મુસાફરી અંશતઃ ટ્રેનમાં અને અમુક મુસાફરી અંશતઃ બસમાં કરે છે, એ એક્ઝામ્પલ। અને ત્યારબાદ એના જેવો જ પણ થોડોક ટ્વિસ્ટવાળો છે, જે આપણે આજે એક્ઝામ્પલ અત્યારે આપણે ભણવાના છીએ તે। સો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 11, તો જેની રકમ છે તો કે એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે। તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે। તો કે મને બંને પરિસ્થિતિમાં સમય આપેલો છે, એટલે મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? સમય। અહીંયા પણ 12 કલાક છે અને અહીંયા, સોરી, અહીંયા 10 કલાક અને અહીંયા 12 કલાક, એવી રીતના મને બંને જગ્યાએ શું આપેલા છે? સમય આપેલા છે, બરાબર। ચાલો, અને બીજું શું કીધું છે? ગોતવાનું સમય લાગે છે, તો ગોતવાનું છે કે નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો, બરાબર છે। ચાલો, એટલે કે મારે નદીના પ્રવાહની ઝડપ અને હોડીની એમ બંને ઝડપ ગોતવાની છે। મિત્રો, થોડીક પરિસ્થિતિને સમજીએ, અંદર તમને હાલ તમે આકૃતિ આપી છે ટેક્સ્ટબુકમાં, આ ઉદાહરણનો દાખલો છે, તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક એવી આકૃતિ આપેલી છે કે ધારો કે નદી આવી રીતે આ બાજુ આમ જઈ રહી છે, કે નદીની પ્રવાહની સકઈ છે તો કે આ બાજુની, અહીંથી લઈને આમ જાય છે। હવે જો અહીંયા હું કોઈ હોડી રાખું કે જે કઈ દિશામાં જતી હોય? આ દિશામાં, તો ચોખ્ખી વસ્તુ છે, સપોઝ કે જે સ્પીડે જતી હોય એની બદલે વધારે સ્પીડમાં જશે, અને જો નદીનો પ્રવાહ આમ આવે છે અને હું આ હોડીને આ દિશામાં જવા દઉં તો પ્રવાહ આમ આવતો હશે, હોડી આમ આવતી હશે, તો બટ ઓબ્વિયસલી એ બંનેને શું થવાનું? ઘર્ષણ થવાનું, એટલે કે બંનેમાં કુલ ઝડપ કેવી થવાની? ઘટવાની। જ્યારે આ કેસમાં ઝડપ કેવી થશે? વધશે। તો હું શું ધારું છું? તો કે મારે અહીંયા એવું ધારવું પડશે કે હોડીની ઝડપ આપણે ધારી લઈએ કે 1 કિલોમીટર છે, 1 કિલોમીટર પ્રતિ કલાક છે, અને પ્રવાહની ઝડપ ધારી લઈએ કે 2 કિલોમીટર પ્રતિ કલાક છે। તો કારણ કે મને એ કીધું છે ગોતવાનું, શું ગોતવાનું? હોડીની ઝડપ અને પ્રવાહની। મેં કેમ આના બરાબર વાયના લીધા, આના બરાબર એક્સના લીધા, એનું કારણ પણ હું તમને કહું। પહેલાં આપણે સોલ્યુશન લખવાનું શરૂઆત કરીએ કે ધારો કે હોડીની ઝડપ ક્યારે? તો કે સ્થિર પાણીમાં, પાણી કેવું હોય? સ્થિર હોય ત્યારે હોડીની ઝડપ સ્થિર પાણીમાં કેટલી છે? તો કે ધારી લીધું 1 કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર છે। પછી આપણે ધારીએ કે ધારો કે પ્રવાહની દિશા, એટલે કે નદીના પ્રવાહ, તેની ઝડપ આપણે ધારી લઈએ કે 2 કિલોમીટર
प्रति कलाक है, बे सुधारी ली थी आपणे। हवे शुं थाय छे तो के ज्यारे होड़ी जो प्रवाहनी दिशा में गति करे तो कुल केटली झड़प थवानी, तो लखीए के होड़ी प्रवाहनी दिशा में, प्रवाहनी दिशा में झड़प बराबर केटलू थवानू, तो के होड़ी ऊपर जाए छे, प्रवाह पण ए ज दिशा में छे, झड़प केवी थई गई, वधी गई, तो के एक्स वत्ता वाई जेटली थई, एक्स किलोमीटर प्रति कलाक। पण प्रवाहनी सामे दिशा में एटले के होड़ीनी झड़प क्यारे, तो के प्रवाहनी सामेनी दिशा में। तो के प्रवाह आम जाय छे अने एनी ऊपर होड़ी आ बाजू आवे छे, तो के होड़ीनी झड़प केटली हती एक्स, एमां प्रवाह विरुद्ध आवशे एटले माइनस वाई थशे, एटला माटे मारे प्रवाहने वाई धारवो पड्यो। શું કામ? કારણ કે મારે પ્રવાહની ઝડપ શું કરવી પડશે, એમાં બાદ કરવી પડશે। તો આ વસ્તુ થઈ। હવે મને શું આપેલું છે, તો કે મને સમય આપેલો છે, અને સમયનું સૂત્ર શું થાય, તો કે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય। તો સમય બરાબર શું થશે, તો કે સમય બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં ઝડપ, આ સૂત્ર થવાનું। ચાલ હવે જો આ સૂત્ર થાય તો હવે તમે વિચારો, તો કે મને શું કીધું છે રકમમાં, તો કે રકમમાં કીધું છે કે એક હોડી નદીના પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર। હવે કે શું કીધું છે, તો કે પ્રવાહની દિશામાં કેટલું કિલોમીટર કાપે છે, 44। જોજો પહેલાં પ્રવાહની દિશામાં કેટલું છે, 44, અને પ્રવાહની દિશામાં એટલે કે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી હતી, એક્સ વત્તા વાય, અને સામાની પ્રવાહમાં એમાં કેટલું અંતર કાપે છે, 30 કિલોમીટરનું, અને એની ઝડપ કેટલી હતી, એક્સ માઇનસ વાય, અને કુલ કેટલો સમય લાગે છે, તો કે આ બંનેનો સરવાળો એ લાગે છે 10 કલાક। આ થયું પહેલું સમીકરણ। પછી જુઓ તો પછી એવું કીધું છે કે આ જ પ્રવાહની સામેની દિશામાં, પ્રવાહની સામે એટલે કે અહીંયા 40 ના છેદમાં એક્સ માઇનસ વાય, અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં, તો અહીંયા થશે 55 ના છેદમાં એક્સ વત્તા વાય, અને આ બરાબર કેટલા થવાના, આ બરાબર થશે 13 કલાક કુલ થઈને, બરાબર છે। તો આપણે હવે એક્સ અને વાય એ ગોતવાના છે। તો આ સમીકરણ, તો આપણે જે સમીકરણ આવ્યું હતું એના જેવું જ સમીકરણ થઈ ગયું, આપણે આની પહેલાંના એક્ઝામ્પલ ચેક જોયા હતા એના જેવું જ તે। તો ચલો ધારી લઈએ, શું ધારીશું આપણે અહીંયા, તો કે ધારી લઈએ કે 1/x + y બરાબર કોઈ a, અને 1/x - y બરાબર કોઈ b લઈએ, તો સમીકરણ કેવું બની જશે, તો સમીકરણ અહીંયા બની જશે 44 એને ગુણ્યા 1/x - y એટલે કે 44a + અહીંયા થશે 30b = 10, અને આ થશે આપણું સમીકરણ નંબર 3। પછી નીચેનું સમીકરણ એ શું છે અહીંયા, તો કે 55a + 40b = આ થવાનું 13, આ થવાનું સમીકરણ નંબર 4। ચલો હવે આ 3 ને 4 ને તમે કોઈ પણ રીતે ઉકેલી શકો, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, કોઈ પણ રીતે ઉકેલવો છે, જનરલી લોપની રીત ઉકેલી લો, બહુ સહેલી પડશે। તો લોપની રીત ઉકેલવા માટે હું અહીંયા ઉપરના સમીકરણને એટલે કે આ સમીકરણને 4 વડે ગુણું છું, આ સમીકરણને 3 વડે, કેમ, તો કે આ 4 × 3 = 12 = 120 થશે, આ કેટલા થવાના, તો કે આ પણ 4 × 3 = 12 એ પણ 120 થવાના। જો તો 44 × 4 ચોકો ચોકો 16 નો છગડો, વધી આવી 16 ને 1 17, બરાબર છે, એટલો જવાબ આવે છે 176 a + આ થવાનું 120b = 40। હવે 3 ગુણાય, તો કે 55 × 3 = 35 15 ને 5 વડે, વધી આવી 15 ને 1 16 એટલે કે 165,
ए वत्ता चार तरी बार 120 बी बराबर 13 तरी 39 શું કરવાનું માઇનસ માઇનસ અને માઇનસ તો આવડી જાય તો હવે જુઓ તો 176માંથી 165 જાય તો કેટલા વધશે તો કે અહીંયા વધશે 1 અને અહીંયા આવશે પણ 1 11 થવાનું 11 એ બરાબર કેટલા આવશે એ તો એ બરાબર કેટલા આવ્યા 1ના છેદમાં 11 અને આ કિંમત ક્યાં મૂકવાની તો કે આ કિંમત મૂકી દો કોઈ પણ એક સમીકરણમાં બરાબર છે કયા કયા સમીકરણમાં મૂકીએ તો કે સમીકરણ 1 અથવા તો 2માં બરાબર તો જો તો શું થાય તો કે સમીકરણ 3માં સમીકરણ 3માં a બરાબર 1ના છેદમાં 11 મૂકતા તો જો તો શું થશે અહીંયા તો અહીંયા થશે 44 ગુણ્યા a વત્તા 30 b બરાબર 10 એટલે કે અહીંયા 1ના છેદમાં 11 મૂકો તો 11 ચોક 44 છે ઉડી જાય 30 બી બરાબર 10 4 બરાબર ની આમ જાય એટલે કે 30 બી 10 માંથી 4 જાય તો 6 વધશે તો બી બરાબર 1ના છેદમાં 5 એ અને બી ની કિંમત મળી ગઈ એ ક્યાં મૂકવાની તો કે આદેશમાં મૂકી દો તો શું થશે તમને તો અહીંયા તમારી પાસે થશે કે 1 અપોન x પ્લસ y અને 1 અપોન x માઇનસ y બરાબર 1 અપોન x પ્લસ y બરાબર a a ની કિંમત કેટલી આવી અહીંયા a ની કિંમત આવી 1 અપોન 11 અને b ની કિંમત કેટલી આવી અહીંયા 1 અપોન 5 ચાલ હવે અહીંથી મને બે સમીકરણ મળશે ફરી પાછા x વત્તા y બરાબર 11 અને આપણે કહીએ સમીકરણ નંબર 5 અને અહીંયા થશે x માઇનસ y બરાબર 5 આ થવાનું સમીકરણ નંબર 6 ચલો સમીકરણ 5 ને સમીકરણ 6 ને ફરી પાછા લૂપની રીતે ઉકેલી દઈએ એટલે આ થશે સમીકરણ આવા થવાના અને આ સમીકરણમાં વાય વાય ઉડી જાય એટલે અહીંયા થશે 2x બરાબર આ થવાના 16 તો x બરાબર શું થવાનું x બરાબર થવાનું 8 અને આ x બરાબર 8 ક્યાં મૂકવાના તો કે ગમે એમાંથી એક સમીકરણમાં મૂકી દો હું સમીકરણ 5માં મૂકી દઉં તો કે x બરાબર 8 એ સમીકરણ 5માં મૂકતા તો સમીકરણ 5 શું છે જુઓ તો સમીકરણ 5 છે x વત્તા y બરાબર 11 જેમાં x બરાબર 8 મૂકી દઉં તો કે 8 વત્તા y બરાબર 11 તો y બરાબર 11માંથી 8 જાય કેટલા વધશે 3 તો અહીંયા શું થાય તો x બરાબર તો કે x બરાબર મેં ધાર્યું હતું અહીંયા તો કે હોડીની ઝડપ કેટલી છે 8 સોરી x બરાબર છે અહીંયા 8 અને અહીંયા y બરાબર છે 3 કે 3 કિલોમીટર પ્રતિ કલાક નદીના પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ મળે છે મને અહીંયા 8 કિલોમીટર પ્રતિ કલાક તો આ તમારો એક્ઝામ્પલ 1 થયો છે આઈએમપી દાખલો ચાલો હજી આના જેવા જેવા બીજા બે એક્ઝામ્પલ આપણે ગણવાના છે તો ચલો આપણે એના સિવાયના બીજા બે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ ચલો મિત્રો ત્યારબાદ એના પછીનો એક્ઝામ્પલ નંબર 12 એ આપણે જોઈએ બંને એક્ઝામ્પલ એક સરખા જ છે એમાં કંઈ જ પણ નવું છે નહીં જોવો તો શું કીધું છે તો કે એક હોડી પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે જો અહીંયા કંઈક બીજું હોય પૂછું અમુક અંતર અને બીજું પ્રવાહની દિશામાં અને પ્રવાહની સામેની દિશામાં બંને થઈને આટલો કલાક થતો 10 કલાક અને 13 કલાક બરાબર છે ત્યાં બંને બંને આપેલા હતા કે 44 કિલોમીટર પ્રવાહની સામેની પ્રવાહની દિશામાં અને 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં કાપે તો કુલ સમય કેટલો થતો હતો 10 કલાક અહીંયા હવે એવું આપેલું નથી અહીંયા શું આપેલું છે માત્ર ને માત્ર આપેલું છે કે પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપે ને લાગે કેટલો 2 કલાક અને અને જો પ્રવાહની દિશામાં એટલે કે પ્રવાહની સામેની દિશામાં જો 4 કિલોમીટર અંતર કાપે તો કેટલો સમય લાગે છે તો 2 કલાક સમય લાગે છે તો તો મારે ગોતવાનું છે શું તો કે મારે ગોતવાનું છે કે સ્થિર પાણીમાં ઝડપ અને તેની પ્રવાહની ઝડપ આ બે આપણે ગોતવાનું છે તો પહેલાં ધારી લઈએ કે ધારો કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ x કિલોમીટર છે અને પ્રવાહની ઝડપ કેટલી છે
वाई किलोमीटर, बराबर। पहले आप आटलू धारी लीए पची आग बीजी बड़ी बात करिए। तो जो पहला आपने शू आपेलू है, तो के सौ प्रथम तो आपने आपेलू है अँ के प्रवाहनी झड़प आपेली है, प्रवाहनी झड़प आपेली है, प्रवाहनी सामान्य झड़प आपेली है। चलो आ बने बात करिए, तो सौ प्रथम पहले धारी लीजु के धारो के होड़ी स्थिर पानी में झड़प x किलोमीटर प्रति कलाक छे अने प्रवाहनी झड़प y किलोमीटर प्रति कलाक छे। जो तो शू थे हमें, तो के होड़ीना प्रवाह एट्ले कि होड़ी प्रवाहनी दिशा में झड़प केटली थवानी, तो के होड़ीनी प्रवाहनी दिशा में झड़प जेम आगळना एक्जाम्पल में जोयुं एमज, तो के प्रवाह पण जशे होड़ी पण जशे, तो के बन्ने एक साथे जशे तो झड़प केटली थवानी, बन्नेनो सरवाळो ओके बराबर एक्स वत्ता वाय किलोमीटर प्रति कलाक, अने होड़ीनी सामा प्रवाहमां एटले के होड़ीनी सामा प्रवाहमां झड़प बराबर शू थवानुं, तो के x माइनस y किलोमीटर प्रति कलाक। चलो बे मळी गयुं। हवे मने जो शू आपेलुं छे, मने अहींया आपेलुं छे के प्रवाहनी दिशामां 20 किलोमीटर अंतर कापे छे અને કેટલો સમય લાગે છે 2 કલાક। જો તો શું થવાનું, તો કે પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપે છે, તો કે x વત્તા y આ ઝડપ હતી, અને કેટલું અંતર કાપે છે, તો કે આ ઝડપ બરાબર 20 કિલોમીટર છેદમાં 2 કલાક આવું થવાનું। પછી બીજી પરિસ્થિતિ કઈ આપેલી છે, તો કે પ્રવાહની સામાન્ય દિશામાં, એટલે કે x માઇનસ y, અને કેટલું અંતર કાપે છે, તો કે અહીંયા ભાઈ આ અંતર કાપે છે 4 કિલોમીટર, અને છેદમાં તે માટે લાગતો સમય। બસ ઘણી વાર એવું ના હોય પેલા દાખલા અઘરા જ હોય, હું દાખલા સહેલા પણ પૂછાઈ જાય, તો જુઓ તો અહીંયા ઉડી જશે, જુઓ તો શું વધવાનું, તો કે ઉડીને જે છેલ્લે સમીકરણ બનશે, છેલ્લું સમીકરણ કંઈક આવું હશે કે x વત્તા વાય બરાબર 10, અને આપણે કહીએ સમીકરણ નંબર 1, અને અહીંયા x માઇનસ વાય બરાબર 2, અને કહીએ સમીકરણ નંબર 2, અને 1 અને 2ને ઉકેલો એટલે કે x વત્તા વાય બરાબર 10, x ઓછા વાય બરાબર 2 કરો સરવાળો, વાય વાય ઉડી જાય, x વત્તા x એટલે કે 2x, 10 અને 2 આ થશે 12, તો x બરાબર કેટલા થવાના, તો કે x બરાબર થશે અહીંયા 6, અને આ x બરાબર 6 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, હું મૂકી દઉં અહીંયા, તો કે x બરાબર 6 સમીકરણ 2માં મૂકતા, તો શું થશે સમીકરણ 2 કયું છે, તો કે x માઇનસ y બરાબર 2, એટલે કે અહીંયા x બરાબર 6 માઇનસ y બરાબર 2, તો y બરાબર કેટલા થવાના, y બરાબર થશે 4, તો આ તમારો જવાબ। શું જવાબ, તો જવાબ થશે કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે, અને પ્રવાહની ઝડપ કેટલી છે 4 કિલોમીટર પ્રતિ કલાક, તો આ થયો તમારો જવાબ। છે સાવ ચલો, ચાલો ત્યાર પછીનો આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ, આજના દિવસનો પણ છેલ્લો એક્ઝામ્પલ, આજના ચેપ્ટરનો પણ, આ ચેપ્ટરનો પણ છેલ્લો એક્ઝામ્પલ છે, બરાબર। ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 13, જુઓ તો શું કહે છે, તો કે બે સ્ત્રીઓ અને 5 પુરુષો એક સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે। જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે, તો તે 3 દિવસમાં પૂરું કરી શકે છે, બરાબર છે। પછી શું આપેલું છે, તો કે તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં કેટલો સમય લાગે,
અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગે, તો મારે શું ગોતવાનું છે, મારે એક પુરુષને એકલા જ કામ સોંપવાનું, બરાબર છે? એકલો પુરુષ જ જો કામ કરે, એકનું એક ભરત કામ, તો કેટલા દિવસમાં પૂરું કરે? જો એકલી સ્ત્રી કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરે એક કામ, બરાબર છે? તો આપણે ગોતીએ જવાબ, તો કે જે ગોતવાનું કીધું હોય એના બરાબર ધારી લેવાનું. તો કે ધારો કે એક સ્ત્રી ને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા એક્સ દિવસ લાગે છે, બરાબર? તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે આખું કામ પૂરું કરતા, નોટ કાર બટ કામ પૂરું કરતા એક્સ દિવસ લાગે છે. એવી ધારી લઈએ કે એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા વાય દિવસ લાગે છે, ધારી લીધું આપણે. હવે જો એક સ્ત્રી, યાદ રાખજો, એક સ્ત્રીને કામ પૂરું કરવા માટે, એક કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે? એક્સ દિવસ. તો એને એક દિવસમાં કેટલું કામ કર્યું હશે, જરાક કોઈ મને કહેશે ખરા? જુઓ, તો કે જોજો, એક સ્ત્રી એક કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? એક્સ દિવસમાં. એટલે કે એક્સ દિવસમાં કેટલું કામ પૂરું કર્યું? તો કે એણે એક કામ પૂરું કર્યું. તો એણે એક દિવસમાં કેટલું કામ કર્યું કહેવાય? એટલે કે આ શું હતા? આ હતા દિવસો. અને આ શું હતું? તો કે આ હતું પૂર્ણ કાર્ય. એટલે કે આ હતું કાર્ય. એટલે કે એક્સ દિવસમાં એક કાર્ય પૂરું કરે છે. તો એક દિવસમાં કેટલું કાર્ય પૂરું કરે? ચોખ્ખો હિસાબ લગાવો તો શું થાય? આ બંનેનો ગુણાકાર અને ભાગ્યા એક્સ, એટલે કે 1/x થાય. બસ હવે આ વસ્તુ લખવાની છે. શું? તો કે એક સ્ત્રીને એક દિવસમાં વન અપોન એક્સ જેટલું કાર્ય કરે છે, કહેવાય એવું? અને એના જેવું ને જેવું પુરુષ કેટલું કરશે? તો કે એક પુરુષ એક દિવસમાં 1/y જેટલું કાર્ય કરે છે. એટલે કે એક પુરુષ દ્વારા કાર્ય થતું કેટલું થયું? 1/x. જુઓ તો અહીંયા કેટલા આપેલી છે? તો કે 2 સ્ત્રીઓ, એક સ્ત્રી માટે આટલું એક દિવસનું, તો 2 સ્ત્રી માટે કેટલું થાય? તો કે આ થવાનું, સીધું લખીએ તો કે 2 × 2 એના છેદમાં એક્સ, વત્તા 5 પુરુષો એટલે કે 5/y. તો કે 5 પુરુષોએ એક દિવસમાં આટલું કામ કર્યું, અને આ બંનેએ ભેગા થઈને કેટલા દિવસ કામ કર્યું છે? તો કે બંનેએ ભેગા થઈને 4 દિવસ કામ કર્યું છે. તો આખું એક કામ થશે પૂરું. ફરીથી સમજાવું, 2 સ્ત્રીઓ એટલે કે સ્ત્રીનું એક દિવસનું કામ કેટલું હતું? 1/x. 2 સ્ત્રીઓ ભેગી થઈ, તો કે એક સ્ત્રીએ આટલું કામ કર્યું એક દિવસમાં, બીજી સ્ત્રીએ પણ એટલું જ કામ કર્યું, 1/x. એટલે કે આ થશે 1/x વત્તા 1/x, એટલે આ થશે 2/x, કહેવાય? એ મેં લખ્યું છે. એવી જ રીતે અહીંયા 5 પુરુષો એટલે કે 1/y 5 ભેગું એટલે 5/y, અને આ બંને ભેગા થઈને 4 દિવસ કામ કરે, એટલે કે આનું એક દિવસનું કામ, આનું એક દિવસનું કામ, બંનેનો સરવાળો કરો અને બંને ભેગા થઈને 4 દિવસ કામ કરે, ત્યારે એક ભરત કામ પૂરું થાય, બરાબર છે? ચલો, એના જેવું જેવું બીજી પરિસ્થિતિ પણ તમને આપેલી છે. જુઓ તો કઈ પરિસ્થિતિ આપેલી છે, કે 3 સ્ત્રીઓ અને 6 પુરુષો, એટલે કે 3/x, 3 સ્ત્રીઓ અને 6 પુરુષો, એ બંને ને જો 3 દિવસ કામ સોંપવામાં આવે તો તે એક ભરત કામ પૂરું કરે છે. તો હવે મારે આમાંથી એક સને વાય ગોતવાના. ચાલો આ 4ને નીચે લઈ જાઉં, ઓલા આપણે 3ને નીચે લઈ જાઉં, તો શું થશે? આ તો કે આ થશે 2/x 5/y બરાબર 1/4. આ 3ને નીચે આમ લઈ જાઉં, આમાંથી 3 કોમન કાઢ લઉં, એટલે આ થશે 1/x + 2/y બરાબર
અહીંયા 3 3 3 ઉડી જાય તો 3 નીચે આવી જાય એટલે કે 1 upon x plus 2 upon y બરાબર 3 આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 સોરી આ 3 3 ઉડી ગયા જવાબ આવશે અહીંયા 1 જો તો હવે શું કરશું આપણે તો કે એની એ જ પ્રોસેસ કે 1 upon x બરાબર a અને 1 upon y એના બરાબર b આદેશ લઈ લો જો તો તો સમીકરણ કેવા બની જશે તો સમીકરણ બની જશે અહીંયા 2a plus 5b બરાબર 1 ના છેદમાં 4 અને અહીંયા બનશે a વત્તા 2b બરાબર 1 એક કામ કરી નીચેના સમીકરણને આપણે 2 વડે ગુણી દઈએ તો જો તો શું થાય તો કે આ થશે ઉપરનું સમીકરણ પહેલા તો m ના બરાબર 1 ના છેદમાં 4 આવે નીચેના સમીકરણને 2 વડે ગુણો એટલે આ થશે 2a 2 દૂને 4b બરાબર 2 એકા 2 કરો માઈનસ એટલે 2a 2a ઉડી જાય તો કેટલા વધશે 2a 2a ઉડી જાય તો અહીંયા વધશે 5 માંથી b જાય 5 માંથી 4 જાય તો કેટલા વધશે b અહીંયા 1 upon 4 માઈનસ 2 4 લસા આવશે અહીંયા થશે 4 દૂને 8 આવું થવાનું 8 માંથી 1 જાય એટલે આ થશે માઈનસ 7 ના છેદમાં 4 b બરાબર શું આવે છે b બરાબર આવે છે માઈનસ 7 ના છેદમાં 4 કંઈક કંઈક ભૂલ થઈ લાગે છે આપણે થોડુંક એકવાર ચેક કરી લઈએ આપણી ક્યાં ભૂલ છે તો જોઈએ તો પહેલાં તો અહીંયા 4 ગુણ્યા 2 ના છેદમાં x વત્તા 5 ના છેદમાં y બરાબર 1 4 નીચે આવી જાય બરાબર છે પછી અહીંયા અહીંયા બરાબર 1 પછી આમાંથી હું 3 કોમન જવા દો અચ્છા આ 3 કોમન લો એટલે આ 3 1 upon 3 કેવા છે ઓકે ઓકે આપણી ભૂલ છે અહીંયા જો તો શું ભૂલ છે તો કે અહીંયા આ 3 નીચે આવી જાય એટલે આ થશે 1 upon 3 અને હવે આમાંથી હું 3 કોમન લઉં અને આ 3 નીચે આવશે એટલે આ થશે 1 upon 9 સોરી માય મિસ્ટેક સો આ થશે 1 upon 9 અને 1 upon 9 થશે અને એને 2 વડે ગુણવામાં આવે એટલે અહીંયા 1 upon 9 અને એને 2 વડે ગુણવામાં આવે એટલે કે 2 upon 9 એટલે આ થવાનું 1 upon 4 માઇનસ 2 upon 9 હવે આનો લસા લો તો શું થવાનું તો અહીંયા થશે 9 માઇનસ 8 એના છેદમાં 9 ચોક 36 એટલે કે 1 ના છેદમાં 36 આ મળી બીની કિંમત હવે બીની કિંમત સાચી મળી પછી હવે આ બીની કિંમત ક્યાં મૂકવાની તો કે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો આ બંનેમાંથી નીચેના સમીકરણમાં મૂકી દો હું શું સમીકરણ તો કે a વત્તા 2 ગુણ્યા b બરાબર 1 ના છેદમાં 9 અહીંયા 36 મૂકી દઉં તો કે a વત્તા 1 ના છેદમાં 18 દૂને 36 છે ઉડી જાય 1 ના છેદમાં 9 ઓલું બરાબર ની આમ જાય તો કે 1 ના છેદમાં 9 ઓછા 1 ના છેદમાં 18 18 લસા થાય ઉપર આવે 2 માંથી 1 જાય એટલે અહીંયા વધે 1 upon 18 તો એની કિંમત કેટલી મળી એની કિંમત મળી 1 upon 18 અને a અને b ઉપરથી તમે કઈ કિંમત ગોતી શકો તો કે અહીંયા x અને y ની તો કે x ની કિંમત મને મળશે કે x બરાબર 36 અને y બરાબર 18 જો તો શેના બરાબર ધાર્યા છે x અને y બરાબર તો કે x બરાબર ધાર્યા છે 36 એટલે કે x ત્રીજો સ્વતંત્ર રીતે કામ કરે પૂરું તો 36 દિવસમાં પૂરું કરે અને જો એક પુરુષ કામ કરે સ્વતંત્ર રીતે તો એ 18 દિવસમાં કામ પૂરું કરે તેમ કહેવાય તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ એની સાથે સાથે ચેપ્ટર સાથે સાથે આપણે આ ભાગ પણ પૂરો કરીએ છીએ મિત્રો આ એક્ઝામ્પલની તમે થોડીક હજુ વધારે વાર પ્રેક્ટિસ કરો ખૂબ પ્રેક્ટિસ કરો કારણ કે આ એક્ઝામ્પલ બહુ એટલે બહુ આઈએમપીમાં આઈએમપી એક્ઝામ્પલ છે બરાબર છે આ છેલ્લા 4 એક્ઝામ્પલ તો ખૂબ આઈએમપી છે અને જો મારું માનતા જ હોય તો આ છેલ્લી એક્સરસાઇઝ કરાયેલી છે છેલ્લા 4 વિડીયો એ 4 વિડીયો તમે ખૂબ રિવિઝન કરો
ખૂબ પ્રેક્ટિસ કરો અને ટેક્સ્ટ બુકના જ ક્વેશ્ચન પૂછાય છે અવારનવાર, બરાબર છે? તો એટલી થોડીક અપીલ છે કે જો તમે આટલા ક્વેશ્ચન કરી લ્યો તો તમારા 5 માર્ક્સ બોર્ડમાંથી કોઈ લઈ શકે નહીં. ચલો, તો આપણે આ સાથે આજનો ભાગ પૂરો કરીએ છીએ તથા આ ચેપ્ટર પણ અહીંયા જ આપણે પૂરું કરીએ છીએ. ચલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ચેપ્ટર સાથે. તો ત્યાં સુધી આવજો એન્ડ ટેક કેર.